રાખે, સ્વસ્થ રાખે અને મસ્ત રાખે. હું અત્યારે એક પાત્ર અભિનય કરું છું. મારે દરરોજ સાંજે 6 વાગે મંદિરે જવાનું જ. કોઈ કારણસર મારાથી મંદિરે ના જવાય તો મને બેચેની જેવું લાગે. આ મંદિરે જઈએ તો 2-3 કલાક કઈ જતા રહે તે ખબર ના પડે, અને ઘરમાં રહીએ તો એવું લાગે કે જેને ઘડિયાળ ચાલતું જ નથી. આ મંદિરે જઈએ તો 2 વાતો જાણવા મળે, આ ઘરમાં રહીએ તો કઈ જાણવા મળે ના મળે. આ ફલાનાની છોકરી શાકભાજીની લારી વાળા જોડે ભાગી ગઈ, કે એટલા બધા પૈસા વાળા છોકરાઓના માગા આવતા હતા ત્યારે ઊંચી ચડી. આ મંદિરે ગઈ તો ખબર પડી, ઘેર રહીએ તો ખબર પડે ના પડે. આ પેલા દીપકભાઈ, એમની પરિસ્થિતિ એટલી બધી સારી નથી. હમણાં જ એમને 25,000 પગારની નોકરી મળી, તેમાં તો લોન લઈ અને 15 લાખ રૂપિયાની 4-વ્હીલર ગાડી લઈ આવ્યા, અને ગાડી લાયા પછી એટલો બધો રોપ મારે છે કે જે 15 લાખ રૂપિયા રોકડા લઈ અને ગાડી લાયા હોય એવું કરે છે. આ મંદિરે ગઈ તો ખબર પડી, ઘેર રહીએ તો ખબર પડે ના પડે. આ 8-10 મહિનો મંદિરમાં બેઠી હતી, તે વાતો કરતી હતી કે અંજુબેન તો હાવ કંજૂસ. એને તે કીટી પાર્ટી હોય ને તો ખાલી બટાકા પૂવો બનાવે, કાં તો ઉપમા બનાવે, કાં તો ચોખાનો લોટ બાફી દે. હાવ કંજૂસ. આ એના 2 છોકરા કેનેડા રહે છે, અને એનો પોતાનો પેન્શન 50,000 આવે છે, અને એના મિસ્ટરનું પેન્શન 50,000 આવે છે. દહે જોને આટલા બધા રૂપિયાનું હું કરશે, આ એના રૂપિયા કોણ વાપરશે કંઈ ખબર નથી પડતી. હાવ કંજૂસ. આ મંદિરે ગઈ તો ખબર પડી, ઘેર રહીએ તો ખબર પડે ના પડે. આ સંખેડા સમાજના પ્રમુખ ભરતભાઈ દેસાઈ ખૂબ જ હેન્ડસમ. સંખેડા સમાજ તો ગૌરવ. શું ગૌરવ? હમણાં જ એમને સંખેડા સમાજમાં 3.5 લાખ રૂપિયા આપ્યા, અને 5 દિવસ પાણીની બોટલ તો મફત. આ મંદિરે ગઈ તો ખબર પડી, ઘેર રહીએ તો ખબર પડે ના પડે. આ વલ્લભ સ્ટીલ વાળા રાજુભાઈ કેટલી બધી બસો મૂકી અને એમના ફાર્મ પર બધાને બોલાયા, અને બધાને ગરમ ગરમ સમોસા અને ચા અને કોફી બધાને આપ્યા. એમની વ્યવસ્થાની તો વાત જ શું કરવાની. અને પાછું સાંજે લાજવાબ જમવાનું. આ હા હા, એમને તો વલ્લભ સ્ટીલને કાકરોલી બનાવી દીધું તું, કાકરોલી. આ હું મંદિરે ગઈ તો મને વલ્લભ ફાર્મ પર જવા મળ્યું. આ ઘેર હોત તો જવા મળે ના મળે. આ મારી 8-10 મિનિટ બને કે છે, ચાલો આપણે બગીચામાં જઈએ, કંઈ ગેમો રમીશું, હાઉસી રમીશું, અને ત્યાં બધું મળે છે તો લઈને બધાને જે ખાવું હોય તો લઈને ખાઈશું. અમે તો 8-10 મહિનો મંદિરે ગયા, હાઉસી રમ્યા, ગેમો રમ્યા, અને ત્યાં જે મળતું હતું તે બધાએ લઈને ખાધું, અને ખૂબ એન્જોય કર્યું. આ મંદિરે ગયા તો એન્જોય કરવા મળ્યું, ઘરમાં રહીએ તો મળે ના મળે. એટલે હું તો બધાને જ કહું છું, સાંજે 6 વાગે તો શું કરવાનું? બોલો. મંદિરે જવાનું. એનાથી તમારા રોગો દૂર જશે, અને વધારે નહીં પણ 4-5 વર્ષ નું આયુષ્ય તો વધી જશે. જેને જે કેવું હોય તે કે, પણ હું તો કહું છું ને કે માણસને જેમ હવા પાણી અને ખોરાકની જરૂર છે, એમ તારી મારી અને કોડિયાવાળી કરવાની પણ જરૂર છે. એના વગર માણસ જીવી ના શકે. એ તો મહા ઓક્સિજન કહેવાય. શું કહેવાય? મહા ઓક્સિજન. જય શ્રી કૃષ્ણ. આ કોરોનામાં તમારી આ સ્પીચ જ આપવાની હતી, કોઈને ઓક્સિજનની જરૂર જ ના પડે. તમારો
આ બિલિયાર છે ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે, એમને શું કર્યું અહીંયા જે બેનવાય એના નામ બોલ્યા પણ કોઈની ઉંમર બોલ્યા ના, કારણ કે એમને ખબર છે ખૂબ ઇન્ટેલિજન્ટ છે કે બહેનો પોતાની ઉંમર છુપાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. એ યોગા કરે, જીવવા જાય, દાવત કરે અને પાછા ઉંમર છુપાવવા માટે કેટલા તો ઘૂંટા રહે. એટલે આ વિરાજન એટલા ઇન્ટેલિજન્ટ છે ને એ કોઈ બહેનની ઉંમર બોલ્યા ના. પણ તમારી 77 છે મને ખબર છે. નવીનભાઈ